हेलो यूट्यूबर फैमिली, कैम जो शाम नाइट, गुड मॉर्निंग, जय श्री कृष्ण। અત્યારે જો 10:30 વાગી ગયા, મારા વરી પ્રોગ્રામ હતો 9:30 વાગે આસપાસ, હું નીકળી જઈશ, પરંતુ આજે લેટ ઉપર લેટ એટલું બધું થઈ રહ્યું છે કે ન પૂછો વાત, કેમ કે મમ્મીને જવાનું તો અમદાવાદ, તો 8 વાગે ને મૂકવા ગયા બધું લાવી, હેર કટિંગ અને દાઢી બધું પતાવી દઉં, મમ્મી તૈયાર થઈ એટલે ધનવીબેન કે બા હું યાર તૈયાર થઈ ગયો, તો ધનવીબેન બી તૈયાર થઈ ગયા હતા, અને પછી ધનવીબેન ઉપર મેકઅપ કરવા જેવા ગયા એટલે હું મમ્મીને લઈને નીકળી ગયો। ધનુ એ એ શું છે હાથમાં? છત્રી? ના ના, તોડી નાખવાની છે, જો તોડી દીધી ને છે, આના હાથમાં કોઈ વસ્તુ આવે, કોને તોડી? તો તે તોડી ને શું લેવું છે? હા વાળી એવો મળે થોડી, ચલો ભાઈ ના તો ભયંકર ગરમી છે, શિડ્યુલ તો થોડો કલાક જેવો મહેસાણા તો ટાઈમ આપીશ, મંદિર દર્શન કરવા જઈશ મોઢેરા, પણ આજે એક શેડ્યુલ થોડો હ જો આ છે ને કે અમને ટાઈમ આવવો ને, હા યાર શું કરીએ, હા મેં ને કીધું રૂમાલ નીચે રહી ગયો, હા હાય જોરદાર ગરમી છે, આ પાણી બોટલ આપી દે, એ પપ્પા રહેવા દો, એને જો મજા આવે છે, એને વળી વધારે મજા આવે, પપ્પા એને ઝુલાઈ રહ્યા તો મજા આવે છે એને, અને આ લોકો કે તમને ટાઈમ મળે, તવડે સીઝનનો ટાઈમ છે તો સીઝન ખેંચી લેવી પડે, કારણ કે અઠવાડિયું છે આવા સીઝનનો, ખેંચી લઈએ, અને વહેલા સર મહેસાણા આવવાનું છે, મમ્મી હમણાં સાંજે 6 વખતે આવી જશે, પપ્પાનું મસ્ત જમવાનું બનાવી દીધું છે, ત્યાં કેરીનો રસ બનાવ્યો છે, ત્યાં એટલે પપ્પા રોટલી અને કેરીનો રસ ખાઈ લેશું, બહાર જમી લઈશ, બહાર મેરેજમાં જમી લઈશ, જોઈએ જ આવા કેવી રીતે વહેલું હવાય છે, એક શેડ્યુલ મારે કેન્સલ તો કર્યા વગર છૂટકો જ નથી, શું કહ્યું? એક શેડ્યુલ કેન્સલ કર્યા વગર છૂટકો જ નહીં, હાલો મારા વેરે દાઢી બાલ કપાવા ગયો ને તેની અંદર મારે લેટ થઈ ગયું યાર, કલાક એમાં નીકળી ગયો। જય શ્રી કૃષ્ણ, સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે, હું આજે અમદાવાદ આવી છું મારી બહેનના ઘરે, મારી બહેનની બહેન તો નથી પણ બહેનની છોકરીઓ છે, તે બધાને ભેગી થવા આવી છું, આજે એમને રસોડામાં શું બની રહ્યું છે તમારી સાથે રેસીપી શેર કરું, પહેલાં તમને એમનું મારી બહેનનું ઘર બતાવું, મારી બહેન હતા ત્યારે આ બધું નહોતું, હમણાં જ મારી ભાણીએ એને સરસ મકાન મસ્ત બનાવ્યું છે, સરસ એમનું ઘર બનાવ્યું છે, અમદાવાદમાં છે મેઘાણીનગર, આ એમનો આગળનો પહેલો હોલ છે, આ એમનું રસોડું, અત્યારે બધું ફર્નિચર ને બધું સરસ કર્યું છે, આ મારી બેનની વાણી છે, આ એક બીજી છે, આ કહી દે, ચલો હવે આજે પનીરની સબ્જી બની રહી છે મારી બેનને છોકરીના ઘરના રસોડામાં, હવે તમને બતાવું એમની રેસીપી, હવે આને પહેલેથી શેકીને મૂકેલું છે, શું શું નાખ્યું? આમાં મેં નાખ્યું છે ડુંગળી, લસણ નીકળ્યો, કાજુ, પછી લવિંગ, એલચી, બાદિયા, તજ અને ટામેટા અને કાજુ, આ બધું એને શેકી અને મેં એને ગ્રેવી કરી, અચ્છા આ ગ્રેવી તૈયાર, ગ્રેવી તૈયાર શેકી લીધું છે અને ઠંડુ પાડવા મૂક્યું છે, હવે એમને મિક્સરમાં આપણે ક્રશ કરવાનું છે, આપણે 4 કપની જેવું તેલ મૂકી દીધું છે, 4-5 પરી જેવું, કઢાઈ મોટું છે એટલે તેલ ખબર પડતી નથી, ગ્રેવી આપણે મસ્ત થઈ ગઈ છે, હવે એને પહેલા ગ્રેવીને આપણે સોટે કરી લઈએ, થોડું એમાં પાણી નાખીને પછી નાખી દઉં, પછી થોડું તેલ થયું નથી એટલે તેલ ઉપર દેખાય, ધીમા તાપે મસ્ત ગ્રેવીને આપણે શેકાવા દઈએ, મસાલા સાથે સાથે કરી દઈએ, મસાલા હમણાં નહીં, પહેલાં બરોબર ફ્રાય થઈ, પછી તેલ થોડું હરખું થયું નહીં, થોડું ખટખટ થઈ ગયો, ખાટલા મસાલા કરી, તેલ હજી વધારે લાગે છે, થોડું ગ્રેવી હાથી થવા લાગે છે, પનીરને થોડું બોઇલ કરવા મૂકેલું છે, આપણી ગ્રેવી પણ મસ્ત તૈયાર થઈ રહી છે, મોટાભાગે મસાલા નાખેલા છે, થોડાક જ મસાલા નાખવાના બાકી છે,
અગર તમને બતાવીએ. આપણે પનીરમાં એક મસાલો કરીએ. બધાની રીત ભાત અલગ અલગ હોય એટલે તમને મારી રીત અને મારી બેનની છોકરીની રીત તમને સરસ બતાવું છું. અને મેં ઘરનું મોરું દહીં નાખ્યું છે. ગ્રેવીમાં મસાલો નહીં કરે, આનામાં મસાલો કરશે. હળદર નાખી, અને અંદર દહી. વિડીયો ચાલુ હતો કે નહીં ખબર નહીં, પાછું બંધ થઈ ગયો હતો. અને મેં દહીં, મરચું, મીઠું અને સેજ હળદર નાખી છે. અને આ પનીરમાં સરસ મિક્સ કર્યું. મારો વિડીયો બંધ થઈ ગયો હતો એટલે તમને બતાવું. હવે મેરિનેટ કરી દીધું છે પનીર. આ બાજુ આપણી ગ્રેવી પણ તૈયાર થઈ રહી છે. એમાં લાલ મરચું નાખીએ થોડું. આ બધી વસ્તુ થોડી સ્પાઇસી હોય તો સારું લાગે છે એટલે જગમાં થોડું પાણી નાખી દો. સાદું મરચું નાખી, કાશ્મીરી મરચું નાખી, વટાણા નાખી દે. વટાણા બોઇલ કરીને રાખેલા છે. કયો મસાલો છે? કયો મસાલો? કિચન કિંગ મસાલો. હા, વંડરનું કિચન કિંગનું. આવી આવી ડી માર્ટમાં આવી બહેણીઓ જ મળે છે. કિલો કાલુપુર, કાલુપુર ડી માર્ટમાં. અરે કાલુપુરથી આ લોકો મસાલો લાવેલા છે કિચન કિંગનો. કેટલાનો આવ્યો? શું ભાવ? 390 કિલો. હા, 1 કિલો જ હશે. 500 એના કરતાં ઘેર બનાવો, સસ્તો પડે. સરસ કિચન કિંગ મસાલો નાખ્યો આમાં. ગરમ મસાલો છે. ગરમ મસાલો ઘરનો છે કે બજાર? નહીં, આ છે ઊંઝાનો મસાલો. અચ્છા, ઊંઝાથી લાવેલા છે. ઊંઝાનો ગરમ મસાલો મંદિર પાસે દુકાન છે. હા, ત્યાંથી લાવેલા છે. થોડું ટેસ્ટ માટે દહીં નાખીશું, થોડી આપણે ખાંડ નાખીશું. આ એને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ નાખીશું. બેલેન્સિંગ બહુ નહીં, પછી સ્વીટ થઈ જાય તો મજા નહીં આવે. વટાણા નાખી દો. પનીરમાં પાણી નાખ. વટાણા છે. હા, વટાણા પણ બોઇલ કરી દીધા છે. અગિયાર જણાનું રસોડું છે. 11 જણા જમવાના છે આ પનીરની સબ્જીમાં. બીજું સાઈડમાં પણ કંઈક શાક બનાવેલું છે. સંભાર છે, દાળ ફ્રાય છે. દાલ ફ્રાય, સંભાર. આમાં સંભાર છે? દાળ છે, એમાં દાળ ફ્રાય છે. અચ્છા, આ દાળ ફ્રાય બનાવી છે. મસ્ત. જો તેલ કેવું તાતરી આવ્યું છે. અને જીરા રાઈસ છે. જીરા રાઈસ 20 મિનિટ. જગને વાડકી ધોઈ અને સરસ પાણી થોડું ઉમેરી દીધું છે. હજી થોડું પાણી જરૂર પડશે. છેલ્લા લાસ્ટમાં ધાણા નાખે, કસુરી મેથી છે એ પણ છે, પણ થોડું ઉકળે ને પછી હજી સરસ થઈને ઉકળવા દઈશું. હજી પાણી લાગશે. હા, હજી થોડું પાણી નાખવું પડશે. પછી છેલ્લા બટર પણ નાખીશું. સરસ રીતે આપણે એને ઉકળવા દઈએ. થોડું કસુરી મીઠું નાખી દઈએ. નાખું
ચીઝ ક્યુબ નાખું છું, જે બાળકોને મલાઈ મલાઈ પડી, મલાઈ નાખજો, છોકરાઓને ખાવાની મજા આવે, છોકરાઓને મજા આવે, પ્રોસેસ ચીઝ છે. ચીઝ ક્યુબ નાખી દઉં છું. પનીર ની સબ્જીમાં તો આપણે ગમે તેટલું નાખીએ એટલું ઓછું પડે. આમાં કશું ના નાખીએ ને, આપણો ખાલી ભાવ નાખીએ ને તો એ બહુ જ ટેસ્ટી થાય. ખાલી ડુંગળી ટામેટાની તમે ખાલી ગ્રેવી કરી દો ને, અને આપણો સારો એવો ભાવ હોય ને તો બધી વસ્તુ સારી થાય. ચલો અમારા કોઈ મહેમાન આવી રહ્યા છે, આજે ત્રણ બેનો ભેગી થઈ છે. જો અમારા જમાઈ આયા, હાય, એ અવાજ બંધ કરો. બટન નાખો તો પેલું મળે મળે. થોડીક આપણે મલાઈ ઘરની નાખીએ, કોઈ બટર નહીં નાખે તો ચાલશે. ધાણા નાખી દો, થોડું બટર નાખીએ, થોડી મલાઈ નાખીએ, થોડી બટર નાખીએ. એકદમ ક્રીમી ક્રીમી મસ્ત આપણી સબ્જી પનીર તૈયાર થઈ. હજી ઉપાડશું એટલે બધું તેલ ને ઘી બધું છૂટું પડશે. લાસ્ટમાં થોડા ધાણા નાખી દઈએ. લાસ્ટમાં આપણે છેલ્લા ધાણા નાખી દીધા. આપણી પનીરની સબ્જી તૈયાર થઈ ગઈ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી પનીરની સબ્જી કેવી લાગી. આજે વાટીદારના કોરા ખમણ લાવેલા છે, બનાવેલા તૈયાર. હવે એના વઘારવાના છે. તેલ મૂકી દીધું છે, હવે એ કતરી જવા આવી છે. તેલ વઘાર લાગે અચ્છા. આ મરચા કઢી પત્તા, મરચા કઢી, મરચા અને કઢી પત્તા છે. આપણે રહી ફૂટી ગઈ છે, હવે એમાં થોડી હિંગ અને લીલા મરચા અને કઢી પત્તા. ભીપડી નાખી નાખવા નાખવાનું, પાણી નાખી મરચા આપણે સરસ શેકાઈ ગયા છે. સેજ એમાં પાણી નાખી, Yeah.
ધાણા નાખી દઉં છું, પડી ગયો કોપરું ના ચલો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે, હવે ખમણમાં નાખી દઈએ. વધારે ક્વોન્ટિટી હોય એટલે આપણે બહાર છૂટા વઘારવા પડે, અને ઓછોડા હોય તો આપણે કઢૈયામાં વઘારી શકીએ. બસ આ રીતે છૂટા સરસ આપણે મિક્સ કરી શકીએ. આપણા વાટીદારના ખમણ તૈયાર થઈ ગયા. આપણે આ રીતે ઘરે લાવીને વઘારીને કરવાથી થોડા ઘણા ઓછા પૈસામાં ખર્ચમાં આપણું થઈ જતું. શું ભાવ આમ? શું ભાવ આવે ₹80 કિલો, અને વઘારેલા ખમણ ₹100, અને આ આપણે લાવીએ તો ₹80, ₹20નો ફરક પડે. આપણને જેવી રીતે સિંગ તેલમાં વઘારીને ખાવા હોય આપણે ખાઈ શકીએ, એટલે અમે આ રીતે ખાલી બનાવેલા તૈયાર લઈએ અને ઘર વઘારીએ છીએ. પેલા તમને મસ્ત માતાજી દર્શન કરાવી દો દૂર થી. સર્વજ્ઞાતી મેરજ છે આજે. સમૂહ લગ્ન નું ભોજન, કેરી નો રસ, દાળ ભાત, બે જાત ના શાક ને પૂરી ને મોહન ચડા, અને એવી ગરમી લથપથ લથપથ થઈ રહ્યું છે જોરદાર. ખરેખર ભાઈ આ લગ્ન મજા બેઠા એ લોકો તો ખરેખર ધન્ય છે. જો પંગા બન પબ્લિક જો ખાલી હવે અત્યારે અમે આવી ગયા છે યુરોપ ક્લબમાં, અને યાદ છે મસ્ત નાનું મોટું થિયેટર પણ છે, અને મને સ્વિમિંગ પુલ ને આ તો બધી વસ્તુ છે. હું અહીંયા ઘણી વખત સ્વિમિંગ કરવા માટે આવેલો છું, જોરદાર છે બતાવ તમને. આ યુરો ક્લબ નો સ્વિમિંગ પુલ જે અત્યારે મેન્ટેનન્સ માં છે, બહુ મજા આવતી. અહીંયા એક વખત હું શીખવતો ને હું ડૂબી ગયો હતો અહીંયા, તો એક બીજા મને પકડ્યો હતો અહીંયા આગળ. કેટલી હતી આજે બીજા નંબર ઓડો છે ને, જો તમને બધો આજે બીજા નંબર પહેલો હોય છે તમને દેખાય છે ને, ત્યાં આગળ હું સ્વિમિંગ કરતો હતો, તો ત્યાં આગળ હું ડૂબી ગયો હતો. પણ મારે હું પગની નસ પકડી ગઈ હતી, આ રિનોવેશન ચાલુ છે. બાકી બહુ મસ્ત સ્વિમિંગ પુલ છે અહીંયા આગળ, મજા આવે સ્વિમિંગ કરવાની. શ્રીખંડ લે ના તું શ્રીખંડ. ચલો ભાઈ મસ્ત સબ્જી છે, પનીરની અને મિક્સ સબ્જી છે, સલાડ, પાપડ, તંદૂરી રોટી, અને હેતના ધનવીને તો મજા પડવાની છે.
આ પાણી ભરતી આવજે. આજે તો 11 વાગી ગયા છે. મમ્મી વડે પીઝા લઈને આવી હતી. તો પીઝા ખાઈ રહી છે એકલે એકલે. હેડના દેનું ઉંઘાડી નાઈ તો પીઝા ખાઈ રહી. મેં ખાધો હા એકલા એકલા. કેવા પીઝા હતા ખબર આ તમને? ખબર બે જણા ખેંચીએ એ તો ઠંડા થાય તો એવા થઈ જાય. બાજુ મેં આજે વળી અમદાવાદ મસ્ત ફરીને આવી છું. નહીં કેવા છે ગરમી મમ્મી? મહેસાણા થોડુંક નતો કઈ વધારે પડ્યો નહીં. મહેસાણા સુધી બાકી કડીમાં જોરદાર. મારા ખ્યાલથી અડધો જ કઈ ઇંચ કદાચ વરસાદ તો પડ્યો હશે કડીમાં. તો એમાં વળી વરસાદ ચાલુ માય દોડ્યો તો સમજે. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે 15 એપ્રિલ મારા સન. આજે આપેલા ડોક્ટર આંબેડકર જયંતિ હતી. હા તો કાલે મેં વિશ કરી દઉં. અચ્છા એટલે અમદાવાદ રેલીએ બહુ નીકળી. માનુષ કે મનુષ મનુષ મનુષભાઈ નો જન્મદિવસ છે. મનુષભાઈ વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો. ભણવામાં ધંધામાં ખૂબ પ્રગતિ થાય. હોશિયાર થાવ. માતા પિતાનું નામ રોશન કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મહારાજ. વિશાલભાઈ માસી ને આજે બેનર ઋષિવી સાથે રહી છે. ભણવામાં ઘણો હોશિયાર છે. બેના સારા ટકા આવશે ચિંતા ના કરતા. અને રુચતા ભાભી ને તમારી ઘણી કેર કરે છે તે જોઈને ઘણો આનંદ થયો. થેન્ક યુ સો મચ. આજે તો ધનવી સરસ લાગે. કામ કરતા જોઈને સરસ મસ્ત. વ્હાઈટ તો ના થાય. અંશોની નોટ બ્લેક રહેવા દો. કામ લાગશે એ કામ કાંઈ ના લાગે. એને બેંકમાં જમા કરાવી દેવાની. કારણ કે પૈસા હંમેશા બેંકમાં વધારે. શું કાળા પેન્ટ હતા ને મેં કલર કર્યો ને તો મને એવું કે આ એક પેન્ટ રખડતું તો એને કરી દીધું. એ પહેરેલું હતું સવારમાં. મને ખબર નહીં કે એમાં પૈસા છે. થઈ જાય. તો ગરમ ટિફિનની વાત કરે છે. સ્વીચ પાડવા વાળું ટિફિન તેમાં જમવાનો સ્વાદ નથી. મજા આવતી વાપરેલું છે. હાજે પ્રિષાબેન વાત સાચી. એમાં મજા ના આવે કારણ કે બધી જ વસ્તુ અંદર ગરમ થઈ જાય. મેં હમણાં એક રિપોર્ટ વાંચ્યો હતો. એ રિપોર્ટ એ આર્ટિકલમાં એવું લખેલું હતું કે તમે કોઈપણ જમવાનું જે બનાવેલું હોય એને પછી તમે જો ફ્રીજમાં મૂકો છો, ફ્રીજમાં મૂક્યા પછી તમે એને ગરમ કરો છો તો એ ફૂડ છે એ ખાવા લાયક નથી રહેતું. આવું મેં રિપોર્ટમાં વાંચેલું છે. સાચું ફૂડ તો એ જ છે કે જે તાજું તાજું બનાવીને તાજું તાજું જમ્યા હોય. એ પીઝાના જીવ મજા આવે. પીઝા હેતને 100% આવશે. પટેલ આવવાના છે. હા હા ભૂપેન્દ્રભાઈ પટેલ તમારી સોસાયટીમાં આવવાના છે ને. મારા વખતે જય શ્રી કૃષ્ણ કહેજો. 20 એપ્રિલ મારા મમ્મીનો જન્મદિવસ છે. તો 19 તારીખે યાદ કરાવજો દિશાબેન. તમારા ધન્ય રમાડવા આવું છે તો આવી જાઓ ને. મોસ્ટ વેલકમ. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસીને કહેજો ને કે જો બની શકે તો કટકા કેરીનું અથાણું અને કેરીનું મુરંબાની રેસિપી બતાવે. આજ ચોક્કસ બેન હમણાં કેરીની સિઝન સારી એવી ચાલુ થશે તો આપણે 100-200 ગ્રામ જેવું બનાવીશું. એટલે 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 હું કીધું તમને 100-200 ગ્રામ કીધું તમને. 14 તારીખે બર્થડે છે. જો બની શકે તો તમારી વસુલી દીકરીને ધન્વી જોડે વિશ કરાવજો. કોનો બર્થડે છે? હેમાબેનનો છે. બહુ કૃપાનો. કૃપા કૃપાબેન વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ભગવાનને પ્રાર્થના કરી કે સાસુ વહુની કૃપા તમારા પર વરસતી રહે વરસતી રહે. સોરી બેન મેં તમારી કોમેન્ટ થોડીક લેટ વાંચી. નકર ખાસ ધન્વીને કે બર્થડે વિશ કરો તમારો. અને તમે ખાસી લેટ કોમેન્ટ કરી છે. સોરી ફોર લેટ કોમેન્ટ વિશ કરવા માટે. અત્યારે ગાડીમાં ધન્વી અને હેત એવા બાજ્યા. હું ગાડી ડ્રાઈવ કરતો તો મારા રિસલમાં ગાડીને બ્રેક મારીને ઉતરવું પડ્યું
અને પાછળથી મારા ધણીને છોડ આવી પડી. ધણીએ જે વાળ ખેંચ્યા હેતના ગજબ ને દેવાળ દેવાળ કરે બોલો, ગજબ ને. આ તો ખરેખર હેતની સહન શક્તિ કહેવાય કે ધણીનો માર ખાય બોલો. એટલી મારા વાળ ખેંચો, હું મારા રિસ્ક ઉતરવું પડી ત્યારે શાંત થયું એને પેતા. છોકરી આવી આવી માર ખાઈને બે મારી ના આવવાનું એમ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મશીની સાથે. ત્યાં સુધી અમને પૂરા જાજ હિન્દ ભારત પર થકી છે. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નથી. રાધે રાધે.